મારા ઘણા બધા વ્યૂઅર્સની ડિમાન્ડ હતી કે લીલા ચણાની સિઝન અત્યારે ચાલુ છે અને અમે લોકો લીલા ચણાને સ્ટોર કરવા માગીએ છીએ અને આ ચણાને ફોલવાની કોઈ નવી ટ્રીક તમારી પાસે હોય તો અમને જરૂરથી બતાવજો. આ તો આ ડિમ્પલ્સ ડિશીસમાં કોઈ રેસીપી નહીં, પરંતુ લીલા ચણાને ઓછા સમયમાં ઘણા બધા કિલોગ્રામ તમે આરામથી ફોલી શકો તે ટ્રીક આજની આ વિડીયોમાં શેર થવાની છે. તો જરૂરથી વિડીયોને પૂરો ફોલો કરવા રિક્વેસ્ટ કરું છું. તો અહીંયા મેં તમને માત્ર બતાવવા માટે 250 ગ્રામ જેટલા લીલા ચણા લીધા છે. જો કે અત્યારે તો ચણા છે તે થોડા પાક ઉપર આવી ગયા છે, તો થોડા ચણાના દાણા મારે કડક છે, પરંતુ સિઝન શરૂ થાય ત્યારે તમે જો આ રીત અપનાવશો તો બહુ જ સરળ રીતે ઘણા બધા કિલોગ્રામમાં ઓછા સમયમાં તમે દાણા કાઢી શકો છો. આ રીતે ફોલીને દાણા કાઢવા થોડા અઘરા છે અને ઝંઝટવાળું કામ છે, તો સરળ રીત હું તમને આજે શેર કરવાની છું. તો આ સરળ રીત માટે આપણે ગેસ ઉપર પાણીને ઉકાળવા માટે રાખવાનું છે. પાણી ઝડપથી ઉકળી જાય તે માટે ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર રાખી દેશું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ જેવા સમય પછી પાણી આપણું ઉકળી ગયું હોય તેવું દેખાય છે. તો આ ઉકળી ગયેલા પાણીની અંદર આપણે લીધેલા લીલા ચણા આમાં ઉમેરી દેશું. તમે અહીંયા 2 કિલો, 5 કિલો, 10 કિલો કે પછી 20 કિલો સુધી લીલા ચણાને આ જ પ્રોસેસથી દાણાને કાઢી શકો છો અને ચણામાંથી ફોતરાને અલગ કરી શકો છો, એ પણ બિના ઝંઝટ ઓછા સમયમાં. તો આ પ્રોસેસ તમે બિલકુલ મિસ ના કરતા. આ જ રીતે તમે ગરમ પાણીમાં ચણાને મેં જે રીતે ઉમેર્યા છે તે રીતે તમે લીલા ચણાની જગ્યાએ વટાણાના દાણા કાઢવા માગતા હોય તો વટાણાને પણ ઉમેરી શકો છો અને લીલી તુવેરના દાણા કાઢવા માગતા હોય તો લીલી તુવેરને પણ આ જ પ્રોસેસથી તમે દાણા કાઢી શકો છો. મિત્રો, એક રિક્વેસ્ટ છે કે આવી ડિસન્ટ રેસીપી દરરોજ ફ્રીમાં અને ઝડપથી તમને મળતી રહે તે માટે ડિમ્પલ્સ ડિશીસને ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવીને રાખજો. તો આ રીતે આપણે ચણાને ઉપર નીચે ફેરવી લેશું જેથી ગરમ પાણી બધા ચણા ઉપર આવી જાય અને પરિણામે આપણા આ ચણાની ફોતરી થોડી નરમ થઈ જાય. આપણે ચણાની અંદર રહેલા દાણાને નરમ નથી કરવાના, માત્ર ઉપરની ફોતરીને નરમ કરવા માટે જ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 1 થી 1.5 મિનિટ માટે રાખીશું. એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે આપણે આ રીતે ચેક કરીશું તો લગભગ બધા જ ચણાની ફોતરી છે તે ફાટી ગઈ છે. આ ચણાની ફોતરી ફાટી ગઈ તો સમજવાનું કે આપણા ચણાની ઉપરની છાલ થોડી નરમ થઈ ગઈ હશે. તો હવે આપણા આ જે ચણા છે તેમાંથી ફોતરી બહાર નીકળશે કે નહીં તે ચેક કરવા માટે એક ચણાના દાણાને આ રીતે લેશું અને થોડી વાર માટે આપણે હાથમાં આમ તેમ ફેરવશું તો ચણાનો દાણો બહાર નીકળી જશે અને ફોતરી અલગ થઈ જશે. જો હું તમને નજીકથી પણ હમણાં બતાવી દઉં છું, આપણી જે ચણાની ફોતરી છે તે નરમ થઈ જવાથી આરામથી નીકળી ગઈ, પરંતુ ચણાનો દાણો બિલકુલ નરમ નથી થયો. કારણ કે આપણે આ ચણાને 1 વર્ષ સુધી જો સ્ટોર કરવા હોય તો ચણાનો દાણો આ રીતે કડક જ રહેવો જોઈએ, બિલકુલ નરમ ના થવો જોઈએ, એ ખાસ જોવાનું છે. અને તમે જોઈ શકો છો કે હું આ રીતે દબાવી રહી છું, તેમ છતાં આપણો ચણાનો દાણો બિલકુલ નરમ નથી થયો, મતલબ આપણી પ્રોસેસ એકદમ પરફેક્ટ આગળ વધી રહી છે. તો આ જ રીતે ઉપરની છાલ નરમ થાય અને અંદરનો દાણો કડક રહે તે રીતે આપણે બોઇલ કરેલા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આપણા આ તપેલાને નીચે ઉતારી ફટાફટ આ ગરમ પાણીમાંથી ચણાને આપણે કાઢી અને એક નોર્મલ પાણીમાં ઉમેરતા જશું. ઠંડુ પાણી પણ ન હોવું જોઈએ અને ગરમ પાણી પણ નહીં. તો આ રીતે હવે ડિરેક્ટલી નોર્મલ પાણીમાં ઉમેરી દેશું. ગરમ પાણીમાંથી કાઢી અને ઠંડા પાણીમાં આપણા ચણાને ઉમેરવાથી અંદર સુધી આપણા ચણાનો દાણો બિલકુલ નરમ નહીં થાય અને ફોતરી છે એની ઉપર રહેલી ચિકાસ છે તે દૂર થઈ જશે. તો પરિણામે ફોતરી ફટાફટ નીકળવા લાગશે અને દાણો આપણો કડક જ રહેશે. જો હવે આપણે વધારે સમય સુધી ગરમ પાણીમાં ચણાને રાખશું તો આપણો ચણાનો દાણો નરમ થતો જશે અને પરિણામે
જ્યારે આપણે ફોતરી કાઢતા હશું ત્યારે આપણો ચણાનો દાણો પણ નરમ હોવાને કારણે મેશ થઈ જશે, માવો થઈ જશે, અલગ ચણાનો દાણો બિલકુલ નહીં થાય. તો આ પ્રોસેસ જ્યારે પણ કરો ત્યારે ખાસ સાવધાની રાખીને કરજો. વટાણા અને તુવેરના દાણા કાઢવા બહુ સરળ છે અને એ પણ આ જ રીતે કાઢી શકો છો, પરંતુ ચણામાંથી દાણા બહાર કાઢવા થોડા ડિફિકલ્ટ છે. તો ખાસ સાવધાની સાથે જરૂર આ સ્ટેપને ફોલો કરીને જ આગળ વધજો. તો હવે આપણે આ ઠંડા પાણીમાં ચણાને ઉમેર્યા બાદ હાથથી થોડા થોડા હળવે હળવે મસળતા જશું તો ફોતરા છે તે ઉપરની તરફ તરવા લાગશે અને ચણાના દાણા થોડા વજનવાળા હોવાથી પાણીમાં તળિયે બેસતા જશે. તો બહુ જ સરળતાથી આપણે આ ચણામાંથી ફોતરીને બહાર કાઢી શકશું. મેં તો અત્યારે તમને બતાવવા માટે 250 ગ્રામ જેટલા જ ચણાને લીધા છે, પરંતુ તમે આ જ પ્રોસેસથી 2 કિલો, 5 કિલો, 10 કિલો સુધી ચણાના દાણા બહાર કાઢી શકો છો અને 1 વર્ષ સુધી આ ચણાના દાણાને તમે ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો. હું દર વર્ષે વટાણાને, તુવેરના દાણાને અને લીલા ચણાને 1 વર્ષ સુધી સ્ટોર કરું છું અને આ જ પ્રોસેસથી હું ચણાના દાણાને, તુવેરના દાણાને અને વટાણાના દાણાને બહાર કાઢું છું. હવે આપણે ફરીથી આ પાણી છે તે થોડું ગરમ થઈ ગયું છે તો ફરીથી સાદું પાણી આપણે લેશું, થોડું ઠંડુ હોય તેવું, બહુ વધારે ઠંડુ નહીં, બહુ વધારે ગરમ નહીં તેવું, અને ફરીથી આ બધા ચણાના દાણા છે તેને આપણે તપેલામાં જે નોર્મલ પાણી લીધું છે તેમાં નાખતા જશું. કારણ કે આપણા ચણા થોડા ગરમ પાણીમાંથી કાઢ્યા છે તો પાણી ગરમ થતું જશે, તો પાણી ગરમ થાય તો પાણીને તમારે બદલતું રહેવું પડશે, ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરતું રહેવું પડશે. તો તમે ફટાફટ આ પ્રોસેસ કરી શકશો. ચણા છે તે થોડા ઉપરથી ચીકણા હોય છે તો ઠંડા પાણીમાં આ રીતે થોડી વાર માટે હળવા હળવા હાથે મસળશો તો ચીકાશ પણ જતી રહેશે અને પરિણામે ફોતરા છે તે ઉપરની તરફ તરવા લાગશે અને ચણાના દાણા તળિયે બેસતા રહેશે. તો હવે આપણી ફોતરી ઉપરથી બિલકુલ તરવા લાગી હતી તો મેં કાઢી લીધી છે અને તળિયામાં આ રીતે ચણાના દાણા બેસી ગયા છે. જો બિલકુલ અલગ થઈ ગયા ને ચણાના દાણા. તો હવે આપણે આ ચણાને એકવાર સાદા પાણીથી ધોઈ લેશું. અમુક અમુક દાણા જો એકદમ નરમ હશે અને મેશ થઈ જશે તો પાણી જેમ મારે ગ્રીન થઈ ગયું તેમ તમારે પણ થોડું ગ્રીન થઈ જશે, કારણ કે બધા જ ચણાના દાણા એક સરખા કડક નથી હોતા. ધોયા પછી તમે જોઈ શકો છો કે ચણાના દાણિયા તળી એકદમ બેસી ગયા છે અને એકદમ ક્લીન દેખાય છે. તો હવે આપણે સાદા પાણીમાંથી આ ચણાને કોઈ કોટનના કપડામાં કાઢી અને આ રીતે કોટનના કપડાને હળવા હળવા હાથે આપણે ઉપર થોડું ક્લીન કરશું તો એકદમ ડ્રાય થઈ જશે આ રીતે. અને 5 થી 10 મિનિટ માટે પંખા નીચે આપણે આ ચણાને સૂકવી દેશું કોટનના કપડામાં, તો આરામથી મોઇશ્ચર છે તે સુકાઈ જશે. અને સાવ સુકાઈ ગયા બાદ આપણે આ ચણાને એરટાઇટ બેગમાં ભરી અને લાંબા સમય સુધી, હું તો દર વર્ષે આખા વર્ષ સુધી લીલા ચણાને, લીલી તુવેરના દાણાને અને લીલા વટાણાને સ્ટોર કરું છું. તો તમે પણ કરી શકશો, બિલકુલ ખરાબ નહીં થાય. પણ હા, આ ચણા જો વધારે બફાઈ ગયા હશે અને ચીકણા થઈ ગયા હશે તો તમારા ચણા લાંબા સમય સુધી સ્ટોર નહીં થાય, ખરાબ થઈ જ જશે. એ પણ હું તમને ક્લિયર બતાવી દઉં છું જેથી તમારા લોકોની કમ્પ્લેન મારા સુધી ના આવે. તો ખાસ નાની મોટી ટિપ્સને ધ્યાનમાં રાખીને વારંવાર વિડીયો સમજીને જ આ પ્રોસેસ કરજો. હવે તમે જોઈ શકો છો કે ચણા એકદમ સુકાઈ ગયા છે, જો હાથમાં બિલકુલ મોઇશ્ચર નથી આવતું. બને તો 10 મિનિટ નહીં પરંતુ 15 મિનિટ પંખા નીચે આ સૂકવેલા ચણાને એકદમ ડ્રાય થઈ ગયા બાદ એરટાઇટ બેગમાં ભરજો અને એરટાઇટ બેગમાં ભર્યા બાદ બેગની અંદર રહેલી વધારાની હવા છે તે બહાર કાઢી ટાઇટ પેક કરી અને પછી જે આપણે બરફ જમાવીએ છીએ તે બરફની જગ્યાએ, એટલે કે ફ્રીઝરમાં સ્ટોર કરવાથી તમારા ચણા 1 વર્ષ સુધી સારા રહેશે. તમને મારી આજની આ ટ્રીક કેવી લાગી કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો. બહુ જલ્દી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.